हाँ तो मित्रों आपणे अत्यार सुधी बे वस्तु कम्प्लीट करी, एक करी आपणे हेनरी नो नियम अने बीजो आपणे करी राउल्ट नो नियम। हजी एक आपणे बीजी वस्तु जोवा जई रह्या छे, ते छे राउल्ट नो बीजो नियम। ओके, अत्यारे आपणे जे भणी गया ते बाष्पशील माटे भणी गया। हवे जे मित्रों आपणे जे भणवाना छीए ते बाष्पशील अने अबाष्पशील विषे आपणे भणवाना छीए, बराबर। पण मित्रों ए सवाल चालू करता पहेला एक वस्तु बने वच्चे एक संबंध प्रस्थापित थाय छे, ते जरीक नानो अमथो क्वेश्चन चेन छे एनी बुक मां, ते जरीक आपणे चेक करी लईए। ओके, हेनरी नो नियम अने राउल्ट नो नियम। तो हेनरी नो नियम मित्रों जे छे ते ज खरेखर कोनो नियम छे, राउल्ट नो नियम छे एवुं कही शकाय, मात्र थोड़ो घणो फरक पड़े छे। याद करो हेनरी ना नियम मां आपणे जोयुं हतुं के पी चले छे एक्स। ओके रेडी, वायु अवस्था मां जे बाष्प दबाण छे તે કોના સમપ્રમાણમાં હોય છે, તો કે દ્રાવણમાં ઓગળેલા તેના મોલ્સના જથ્થાના કેવા હોય છે, સમપ્રમાણમાં હોય છે, આ આપણે જોઈ ગયા છીએ, બરાબર। અને તમને ખબર છે હેનરીનો નિયમ આપણે આ પણ લખેલું કે કે એચ ઇન્ટુ એક્સ, જેને આપણે શું કહેતા હતા, હેનરીનો અચળાંક, એ વાત આપણે થઈ ગઈ છે, બરાબર। આ રાઉલ્ટનો નિયમ નથી, આ હેનરીનો નિયમ છે। રાઉલ્ટના નિયમ પ્રમાણે આપણે શું બોલેલા કે દ્રાવણમાંના રહેલા, બરાબર છે, કોઈ પણ ઘટકનું આંશિક બાષ્પ દબાણ એટલે કે પી વન લખતા હતા આપણે, તે દ્રાવણમાં શું છે, ઓગળેલા અથવા દ્રાવ્ય થયેલા તેના જથ્થાના અથવા કે તેના મોલ્સના સમપ્રમાણમાં હોય છે। આ આપણે વસ્તુ ભણી ગયા છીએ આપણે, બરાબર। અને આને આપણે સૂત્રનો આમાં શું કરીએ, આપણે ચેન્જ કરતા હતા તો શું લખતા હતા, પી વન ઇઝ ઇક્વલ ટુ પી નોટ વન ઇન્ટુ એક્સ વન, આવું આપણે લખતા હતા। ઓકે, તો જુઓ તો ખરેખર તો પી ચાલે છે એક્સ, આપણે પી ચાલે છે એક્સ છે ને, બંનેના નિયમ તો સરખા જ છે કે નહીં, માત્ર ફરક ક્યાં પડે છે, તો કે કેએચ હેનરીનો અચળાંક છે, જ્યાં શું આવી જાય છે, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ આવી જાય છે, ખબર પડી। એટલે એક પ્રકારનો હેનરીનો નિયમ છે તે જ ખરેખર કોનો નિયમ છે, તો કે રાઉલ્ટના નિયમ છે। એટલે એવું કહી શકાય કે હેનરીના નિયમમાં વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉલ્ટનો નિયમ આ એક પ્રકારનો વિશિષ્ટ કિસ્સો બને છે, આની પરથી શું થયેલું હોય, ઉપજાવેલો હોય તેવો પ્રકારનો કિસ્સો છે એરવા। ક્લિયર, આટલું સમજણ પડી ગઈ? ઓકે, નાનો અમથો એક ટોપિક હતો જે તમને ચલાવી દીધો। ઓકે ચાલો, હવે મિત્રો આજનો જે મેઇન ટોપિક આપણો છે તે છે રાઉલ્ટનો બીજો નિયમ, બરાબર છે। રાઉલ્ટના બીજા નિયમનું હેડિંગ શું આપીશું આપણે, હેડિંગ કંઈક મિત્રો આ રીતે લખાશે, સાંભળજો, પ્રવાહીમાં ઘનના દ્રાવણ માટે, ઘનના દ્રાવણમાં દ્રાવણના અથવા ઘનના દ્રાવણનું બાષ્પ દબાણ। ઓકે, તો આપણે મિત્રો બે વસ્તુ ચેક કરી ગયા આગળ, બરાબર છે, કે રાઉલ્ટનો નિયમ છે મિત્રો તે બે રીતે આપણે જોઈ શકીએ છીએ। એક તો આપણે જોઈ ગયા બાષ્પશીલ, અને બીજો જે વિશિષ્ટ કિસ્સો છે તે બાષ્પશીલ લિક્વિડ તો છે પણ એમાં શું નાખવાનું છે આપણે, અબાષ્પશીલ। ઘનને આપણે સામાન્ય રીતે અબાષ્પશીલ તરીકે અહીંયા લઈએ છીએ। દાખલા તરીકે આપણે આગળ જોઈ ગયા, એમાં એક્ઝામ્પલ તમે ઘણા બધા જોયા, બરાબર, બે હેક્ઝેનમાં ઓક્ટેન જોયું, એ પણ લિક્વિડ હતું, બરાબર છે। પાણીમાં આપણે મિથેનોલ જોઈએ, ઇથેનોલ જોઈએ, એ પણ એક પ્રકારનું લિક્વિડ જ હતું, લિક્વિડનું થાય। પણ હવે એવો કિસ્સો આપણે ચેક કરવાનો છે મિત્રો કે પાણીમાં ઘન, દાખલા તરીકે ખાંડ, સુક્રોઝ, ગ્લુકોઝ, બરાબર છે, યુરિયા, આ બધું કેવું છે, ઘન છે, તો આપણે તેને ડિઝોલ્વ કરીએ ત્યારે બાષ્પ દબાણમાં શું ફેરફાર થાય, તે આપણે આ ચેપ્ટરમાં અથે સોરી આ સવાલમાં આપણે ભણવાના છીએ। ક્લિયર આટલું? ઓકે ચાલો, તો ધારી લો કે આપણી પાસે કોઈ એક પાત્ર છે, બરાબર, રેડી, પાત્ર છે, ક્લોઝ વેસલ હશે, બરાબર, ક્લોઝ પાત્ર લીધેલું છે, બંધ પાત્ર, એમાં આપણે પાણી નાખેલું છે, અત્યારે માત્ર માની લો કે સમજી લો કે પાણી છે, H2O જ છે, ક્લિયર આટલું, માત્ર ને માત્ર શું છે, પાણી જ છે, બરાબર। હવે પાણી છે તો મિત્રો પાણી તો બાષ્પશીલ છે, એ આપણને ખબર છે, લિક્વિડ ફોર્મ છે, એટલા માટે તો શું થશે, સાંભળજો ખાસ ધ્યાન રાખીને, આ જે પાણીની સરફેસ છે મિત્રો, પાણીની સરફેસ, પાણીની જે સપાટી છે, તે સપાટી ઉપર અહીંયા જે અણુઓ હશે તે અણુઓ કોના હશે, તો કે માત્ર પાણીના જ હોય, H2O ના જ અણુઓ હોય, ખબર પડે છે, માત્ર કોના હશે, પાણીના જ અણુઓ હોય, બીજો તો કોઈ અંદર છે નહીં, બરાબર। એટલે એ અણુઓ શું થાય, તો કે સપાટી પરના અણુઓ છે, બરાબર, પાણીનો ગુણધર્મ છે, પાણીની લાક્ષણિકતા છે કે તે બાષ્પશીલ છે, એટલે કે તે બાષ્પમાં રૂપાંતર પામી શકે છે, તો નીચેના અણુ સપાટી છોડીને બાષ્પમાં ન જાય, કયા અણુ જાય, ઉપરના અણુ જ જાય, એટલે ઉપરના અણુઓ છે
તે શેમાં જાય છે? વેપર ફોર્મમાં જાય છે. કે ફોર્મમાં જશે? વેપર, એટલે કે બાષ્પ અવસ્થામાં જશે. ક્લિયર આટલું? ઓકે, બાષ્પ અવસ્થામાં જાય એટલે તમને ખબર છે કે આ બંને વચ્ચે સંતુલન સ્થપાશે. કેમ? બાષ્પ પ્રવાહીનું બાષ્પમાં અને બાષ્પનું પ્રવાહીમાં સંતુલન ઇક્વિલિબ્રિયમ સ્થપાશે. ક્લિયર? તે સમયે જે મિત્રો દબાણ લાગતું હોય છે, બરાબર છે, તે દબાણને આપણે કયું દબાણ કીધેલું? બાષ્પ દબાણ કીધેલું, યાદ છે ને? સંતુલન સમયે, બરાબર છે, સંતુલન સમયે પ્રવાહીની સપાટી ઉપર લાગતું બાષ્પનું દબાણ ને શું કહેવામાં આવે છે? બાષ્પ દબાણ કહેવામાં આવે છે. પણ કયા સમયે? સંતુલન સમયે. એ આપણે ભણી ગયા આગળ. ઓકે, બાષ્પ દબાણમાં તો મિત્રો એ બાષ્પ દબાણ છે. તો આ કિસ્સામાં એ બાષ્પ દબાણને તમે શું કહેશો? તો એ બાષ્પ દબાણને તમે પી નોટ એચ ટુઓ કહેશો કે નહીં? કારણ શું કામ સર બાષ્પ દબાણને આવું કે? બાષ્પ દબાણ માટે સંજ્ઞા પી છે, આપણે તો પી લઈએ છીએ. ના મિત્રો, લઈએ છીએ બરાબર છે, પણ અહીંયા શુદ્ધ પાણી છે, પાણી સિવાય બીજો એક પણ ઘટક તેમાં હાજર નથી. એટલે આ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ થઈ ગયું. શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ આપણે પી નોટ એચ ટુઓ વડે દર્શાવીએ છીએ. ક્લિયર આટલું? ખબર પડી ગઈ? ઓકે, ચાલો હવે આવો જ એક બીજો કિસ્સો જોવો, બરાબર છે. બીજું પાત્ર એક લીધું છે આપણે, બરાબર, એમાં પણ પાણી પાણી પણ સરખો જથ્થાનો, જો બેમાં જથ્થો પાણીનો કેવો છે? સરખો જ છે, માની લો, બરાબર છે, બંનેનો જથ્થો સરખો જ છે. પરંતુ આ પાત્રમાં હું એચ ટુઓ પ્લસ કોઈ ઘન પદાર્થ, એટલે કે હું એનએસસીએલને ડિઝોલ્વ કરું છું. ઘન પદાર્થ મેં એનએસસીએલ લઈ લીધો છે, સમજણ પડી આટલી? ઓકે, હવે મિત્રો આ જે પ્રવાહીની જે સપાટી છે, પ્રવાહીની સપાટી ઉપર છે, તો શું પ્રવાહીની સપાટી ઉપર માત્ર પાણીના જ અણુ હશે? ના, પાણીના અણુ હશે નહીં, બે વસ્તુના અણુ હશે. કોના કોના હશે? પાણી પ્લસ શું હશે? એનએસસીએલ, બરાબર છે. માની લો કે આની ઉપર જો અણુઓ છે, બરાબર છે, તે અણુઓ હું આ રીતે અત્યારે ગોઠવું છું, એનએસસીએલ, પછી શું કરી દઉં? પાણી, ફરી પાછું એનએસસીએલ, ફરી પાછું શું કરી દઈએ આપણે? પાણી, બરાબર છે, એનએસસીએલ અને શું કરી દઈએ? પાણી, પછી પાછું એનએસસીએલ અને પાણી. તો મિત્રો આ રીતે જે શું થશે? તેના અણુઓ હશે સપાટી ઉપર, બરાબર છે. ચાલો હવે તમે વિચારો બાળકો, હવે તમે વિચારજો ખાસ કરીને કે હવે બાષ્પમાં કોણ રૂપાંતરણ પામશે? એચ ટુઓ કે એનએસસીએલ? એચ ટુઓ. ખબર પડે છે શું થશે? એચ ટુઓ બાષ્પમાં, એનએસસીએલ તો ગુણધર્મ છે નહીં, ઘન પદાર્થ છે એટલા માટે. તો હવે માત્ર ને માત્ર બાષ્પ કોની બનશે? એચ ટુઓની. પરંતુ ચેક કરો, આ કન્ડિશનમાં પાણીના અણુ જેટલા સપાટી પર હતા, શું એટલા અણુ આ સપાટી પર હશે? તો કે નહીં, એના કરતા કેવા હશે? ઓછા હશે. એનો મતલબ એવો થયો કે સરફેસ એરિયા ઉપર, સપાટી ઉપર પાણીના અણુ કેવા છે? ઓછા છે. જો પાણીના અણુ ઓછા હશે તો પાણીની બાષ્પ કેવી બનશે? ઓછી બનશે. ખબર પડી કે પાણીની બાષ્પ કેવી બનશે? ઓછી બનશે. એટલે કે લિક્વિડમાંથી જે વેપર ફોર્મમાં જે બાષ્પકલામાં જે જવાના છે તેની સંખ્યા કેવી થશે? ઘટશે આની કમ્પેરિઝનમાં, બરાબર. એટલે કે બાષ્પ કેવી બનશે? ઓછી બનશે. બાષ્પ ઓછી બનશે મિત્રો, તો આ સપાટી પર લાગતું જે બાષ્પનું દબાણ છે તે આની કમ્પેરિઝનમાં તો ઓછું હશે કે નહીં હોય? ખબર પડે છે એની કમ્પેરિઝનમાં કેવું હોય? ઓછું હોય. કારણ આમાં તો બધા જ મિત્રો, બધા જણો કોના છે? બધા જણો પ્રવાહીના છે, લિક્વિડના છે, બાષ્પશીલ ઘટકના છે. જ્યારે આમાં આમાં અડધા બાષ્પશીલ ઘટકના હોઈ શકે અને અડધા કોના હોઈ શકે? અબાષ્પશીલના. તો સપાટી પર અણુ જ નથી તો બાષ્પ એટલી બધી બની શકે નહીં. ખ્યાલ આવ્યો? અને બીજું, આ પાત્રમાં સપાટી ઉપર લાગતું મિત્રો જે બાષ્પ દબાણ છે તે માત્ર ને માત્ર કોના દ્વારા લાગે? એચ ટુઓ દ્વારા જ લાગે. એ તો બધાને ખબર જ છે, એચ ટુઓ દ્વારા જ લાગશે. કેમ એચ ટુઓ દ્વારા લાગશે? એનએસસીએલ તો કેવો છે? અબાષ્પશીલ પદાર્થ છે. ઓકે, તો હવે અહીંયા જે બાષ્પ દબાણ લાગે છે સંતુલન સમયે, સંતુલન આમાં પણ સ્થપાશે, નહીં સ્થપાય એવું નહીં, આમાં સંતુલન સ્થપાય, આમાં પણ સ્થપાશે, બરાબર. પણ સંતુલન સમયે મિત્રો જે તમને બાષ્પ દબાણ મળશે, હવે તમે અહીંયા તેને પી નોટ એચ ટુઓ એવું કહી શકશો નહીં. કેમ? હવે શુદ્ધ નથી, આ તો શુદ્ધ પાણી હતું ને એટલા માટે આપણે પી નોટ કીધું. હવે અહીંયા શુદ્ધ નહીં કહી શકાય, અહીંયા તમે શું લખી શકશો? પી એચ ટુઓ, દ્રાવણનું આંશિક બાષ્પ દબાણ. આ આંશિક બોલાશે. કેમ આંશિક? કારણ કે હવે ઘટક થઈ ગયા, આ તમારી પાસે દ્રાવક થઈ ગયો અને આ દ્રાવ્ય થઈ ગયો, તો દ્રાવકનું આંશિક બાષ્પ દબાણ. ખબર પડે છે? ઓકે, તો મિત્રો દ્રાવકનું આંશિક બાષ્પ દબાણ અને શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ બંને વચ્ચે ફરક શું? બંને વચ્ચેનો ડિફરન્સ શું? તો તમે કહી શકો કે હંમેશા આ કેવું હશે? વધારે જ હશે, ગ્રેટર ધેન
ધ્યાન શું આવશે? બરાબર છે, દ્રાવકનું. પણ કેવું? દ્રાવણનું. એટલે શુદ્ધ કલામાં જે દ્રાવકનું બાષ્પ દબાણ છે તે બાષ્પ દબાણ દ્રાવણના દ્રાવકના જે બાષ્પ દબાણ છે આંશિક બાષ્પ દબાણ કરતાં હંમેશા કેવું હોય છે? વધારે હોય છે. એટલે આંશિક બાષ્પ દબાણ નાનું હોય છે કોના કરતાં? શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં. એટલે આ એક સંબંધ પ્રસ્થાપિત થયો. ખબર પડી અહીંયા મારી વાત? સમજણ પડે છે મિત્રો? ઓકે, એટલે ખાસ ધ્યાન રાખજો, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ હંમેશા કેવું હોય છે? મોટું. કોના કરતા? તો કે દ્રાવણમાં રહેલા દ્રાવકના બાષ્પ દબાણ કરતા. ક્લિયર આટલું? ઓકે, ચાલો સમજણ પડે છે ને મિત્રો? બરાબર, ચાલો હવે આના પરથી કહી શકાય કે સર અહીંયા અમે NaCl નાખ્યું તો એટલે બાષ્પ દબાણ ઘટ્યું. ઓકે, બરાબર છે, NaCl નાખ્યું તો બાષ્પ દબાણ ઘટ્યું. શું સર હું ગ્લુકોઝ નાખું, C6H12O6 નાખીએ આપણે તો બાષ્પ દબાણમાં ઘટાડો થાય? તો કે આ થાય જ ને, કારણ કે શુદ્ધમાં કોઈ અશુદ્ધિ આવી જાય એટલે ઘટાડો થશે 100%. ઘન પદાર્થ આવી જાય એટલે ઘટાડો તો થશે. હવે વિચાર આવે કે સર NaCl માની લો કે મેં 1 મોલ નાખેલું છે, બરાબર છે 1 મોલ, અને ગ્લુકોઝ પણ મેં 1 મોલ જ નાખેલું છે. બંનેનો જથ્થો કેટલો નાખેલો હતો? 1 મોલ. આનો જથ્થો પણ કેટલો હતો? 1 મોલ. તો મેં બાષ્પ દબાણમાં ઘટાડો નોંધ્યું, બરાબર છે, બાષ્પ દબાણમાં થતો ઘટાડો જો અહીંયા ફેરફાર આપણે નોંધીએ તો મિત્રો આ પ્રયોગ રાઉલ્ટે કરેલો અને તેને જણાવેલો કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો, સાંભળજો બોલું છું, તે બાષ્પ દબાણમાં થતો ઘટાડો તે દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખતો નથી. હજી એકવાર, બાષ્પ દબાણમાં થતો ઘટાડો તે દ્રાવ્યના સ્વભાવ ઉપર આધાર રાખતો નથી. તે એક પ્રકારનો સંખ્યાત્મક ગુણધર્મ છે, કોલિગેટિવ પ્રોપર્ટીઝ છે. તો સંખ્યાત્મક ગુણધર્મ કોને કહેવાય? માત્ર ને માત્ર કણોની સંખ્યા પર આધાર રાખતા હોય તેવા. આપણે કોલિગેટિવ પ્રોપર્ટીઝ આગળ ભણવાની છે, મેં તમને કીધું છે. હવે 4 પ્રકારની કોલિગેટિવ પ્રોપર્ટીઝ હતી, બાષ્પ દબાણ થતો સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુ ઉનયન, ઠાર બિંદુ અવનયન અને અભિસરણ દબાણ. આ આપણે 4 વસ્તુ ભણવાના હતા, પણ 4 વસ્તુમાંથી મેં તમને પહેલા જ દિવસે કીધેલું કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો છે તે આપણે અત્યારે અહીંયા લઈ લેશું અને સાથે સાથે જ. ક્લિયર આટલું? સમજણ પડે છે બધાને? ઓકે, ચાલો. એટલે આ વસ્તુ યાદ રાખવાની કે હા, હું શું કહેતો હતો કે સ્વભાવ પર આધાર રાખતો નથી. એટલે કે તમે 1 મોલ NaCl નાખો અને જેટલું બાષ્પ દબાણ ઘટે બાળકો, તેટલું જ તમે 1 મોલ ગ્લુકોઝ નાખો ને તો ઘટાડો બંનેમાં સરખો જ થાય. કેમ? કારણ કે જથ્થો કેવો નાખેલો છે? તમે સરખો નાખેલો, સમાન જથ્થો રાખેલો છે, બરાબર. સ્વભાવ પર આધાર રાખતો નથી. એવું નહીં વિચારવું કે NaCl ઇલેક્ટ્રોલાઇટ છે, એરુઆ નોન ઇલેક્ટ્રોલાઇટ છે. ઇલેક્ટ્રોલાઇટ એટલે આ વિદ્યુત વિભાજ્ય છે, આ વિદ્યુત અવિભાજ્ય છે, એવું નહીં વિચારવા, બરાબર છે. સ્વભાવ પર આધાર રાખતો જ નથી, સંખ્યાત્મક ગુણધર્મ પર આધાર રાખે છે. ક્લિયર આટલું? એટલે બાષ્પ દબાણ થતો સાપેક્ષ ઘટાડો આપણે ભેગો જોઈ જ લઈએ છીએ, જો કેવો કેવી રીતે ઘટાડો થાય છે તે. ઓકે, અમારી વાત ધ્યાનથી સમજજો, અહીંયા સાંભળજો કઈ રીતે થાય છે. રાઉલ્ટનો નિયમ છે તે આપણે આગળ જોઈ ગયા. રાઉલ્ટનો નિયમ શું છે? બાષ્પ આંશિક બાષ્પ દબાણ છે તે કોના સમપ્રમાણમાં ચાલે છે મિત્રો? તો કે તેના મોલ્સના સમપ્રમાણમાં ચાલે છે. આપણે ગઈકાલે એટલે કે આગળના લેક્ચરમાં આપણે આ વસ્તુ ભણી ગયા છીએ, બરાબર છે. ચાલો હવે એને તમને ખબર છે કે આ સૂત્રનો ઉપયોગ કરીને તેને ચલનાંક મૂક્યો હતો. તો ચલનાંકમાં શું રાખેલું આપણે? P01 × X1. સર આ P01 અચળાંક છે, અચળાંક છે, બરાબર છે, પણ એની કિંમત કેવી છે? અચળ હોય છે. સર એ કઈ રીતે આવે છે? આગળનો વિડીયો જોવો, મેં સમજાવેલું છે, બરાબર છે, કઈ રીતે ત્યાંથી આપણે આવે છે તે ખબર ને. કે ધારી લીધેલો, કે માં પછી આપણે અલગ અલગ પ્રકારના જોયેલું કે માત્ર શુદ્ધ દ્રાવક હોય તો આ થાય તે થાય, તે આપણે વાત કરેલી છે. હેલો, ક્લિયર? તો આ કોનો છે? આંશિક બાષ્પ દબાણ અને તેના કોના સમપ્રમાણમાં હોય છે? મોલ્સના સમપ્રમાણમાં હોય છે. આ રાઉલ્ટનો નિયમ છે. ક્લિયર આટલું? ઓકે, હવે મિત્રો આમાં બાષ્પ દબાણ ઘટે છે, બાષ્પ દબાણ ઘટે છે. હવે તમારે ઘટાડો માપવો છે. ઘટાડો કેટલો થાય છે તે તો માપી શકીએ આપણે. ઘટાડવામાં જોજો, જ્યાં 1 નંબર છે તેને હું દ્રાવક કહીશ. મેં આગળ પણ સંજ્ઞા તમને કીધી છે, આ દ્રાવક વિશે વાત કરું છું, બરાબર ને. કોના વિશે વાત કરી? દ્રાવક, કારણ કે 1 નંબર છે. તો બાળકો હવે જો હું અહીંયા ડેલ્ટા પી લઈ લઉં તો આ બાષ્પ દબાણમાં થતો ઘટાડો થઈ ગયો, બરાબર ને. બાષ્પ દબાણમાં થતો શું થઈ ગયો? ઘટાડો થઈ ગયો. તો મિત્રો બાષ્પ દબાણમાં થતો ઘટાડો તમારે ગણવો હોય તો ચાલો અહીંયા આવો. જ્યારે શુદ્ધ દ્રાવક હતું, બરાબર છે, શુદ્ધ દ્રાવક હતું ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ કેટલું હતું? P0H2O,
बराबर ने, पी नॉट एच टू ओ। अने जारे मैं एनएसीएल लाग दीधुं त्यारे शुं थई गयुं, पी एच टू ओ, बराबर छे। तो शरूआतनुं वधारे हतुं, एनएसीएल नाख्या पछी थोड़ुं घटी गयुं, जो अहींया ग्रेटर देननी निशानी आपेली छे, एनो मतलब के आनुं वधारे हशे, बराबर छे ने। वधारेमांथी ओछुं बाद करीए तो आपणने घटाडो मळे ने, तो वधारे केटलुं थाय डेल्टा पी, तो पी वन, बराबर छे। मानी लो के डेल्टा पी वन लखी दो, तो तमने खबर पड़े कि द्रावकना बाष्प दबाणमां थतो घटाडो कोना संप्रमाणमां होय छे, तो के पी नॉट वन, एटले के शुद्ध द्रावकनुं बाष्प दबाण हतुं, तेमांथी तमारे द्रावणमां रहेला जे द्रावक छे एनुं आंशिक बाष्प दबाण बाद करवो पड़े। खबर पड़े छे एरा सूत्र में क्यांथी लाव्यो, ते द्रावणनो जे बाष्प दबाणमां थतो फेरफार छे, जे घटाडो छे, ए मारे जोईए छे। तो घटाडो कई रीते मळशे आपणने, मोटामांथी नानुं बात करो, तो चालो अहींया आवो, बराबर छे। शुद्ध द्रावकनो केटलुं होय, पी नॉट होय, अने द्रावणमां आंशिक दबाण केटलुं होय, तो के पी होय, बराबर छे। आ मोटुं छे, नानुं छे, तो मोटामांथी नानुं बात करीए तो आपणने घटाडो आपणने मळी जशे। ओके, चलो मारी वात अहींया सुधी समजाई गई बधाईने? ओके, चलो आगळ શું થાય છે હવે? ચલો આ પિન પી વન ની કિંમત ઉપરથી મૂકો, શું છે પી વન ની કિંમત? પી નોટ વન માઇનસ રાવલના નિયમનો ઉપયોગ કરીને મૂકો અહીંયા, પી નોટ વન ઇન્ટુ શું આવશે? એક્સ વન, ચાલો ઓકે, પી નોટ વન ને કોમન લઈ લો, તો શું બનશે? વન માઇનસ એક્સ વન ઇન્ટુ શું લાગશે? પી નોટ વન, બરાબર। તો મિત્રો આ બાઇનરી કમ્પાઉન્ડ છે કે નહીં? બાઇનરી સોલ્યુશન છે ને, એટલે કે દ્વિઅંગી સોલ્યુશન છે। તો દ્વિઅંગી સોલ્યુશનમાં કેટલા ઘટક હોય? બે, એક સોલવન્ટ ને એક સોલ્યુટ। જો હું દ્રાવણ દ્રાવકના મોલ અંશને એક્સ વન કહી દઉં, તો દ્રાવ્યનો સોળ કેટલો થાય? એક્સ ટુ થાય, અને આ બેનો સરવાળો કરું તો મિશ્ર કેટલો આવે? એક જ આવે કે નહીં? ક્લિયર, મોલ અંશનો સરવાળો કેટલો થાય? એક થાય। તો અહીંયા મારે જો એક્સ ટુની કિંમત જોતી હોય તો શું કરવું પડે? વન માઇનસ એક્સ વન કરવું પડે કે નહીં? આમ જાય તો ઓકે, તો એક્સ ટુની કિંમત એટલે શું થાય? વન માઇનસ એક્સ વન, અહીંયા મૂકી દો, 1 minus x1 is equal to x2 is equal to, sorry, into p not 1, કોના બરાબર આવ્યું? ડેલ્ટા p, ક્લિયર? આટલું હવે મિત્રો, ડેલ્ટા p એટલે શું થાય સાંભળો, ડેલ્ટા p એટલે શું થાય? જો મેં હું લખું છું p not 1 minus p1, બરાબર, આવું લખી શકાય ને? ડેલ્ટા p એટલે is equal to x2 into p not 1, બરાબર। તો x2 બરાબર આમ લખી શકાય p not 1 minus p1 ના છેદમાં p not 1 is equal to x2, આવું લખાય કે ન લખાય? ઓકે, બરાબર, આવું થઈ ગયું ને? ગુણાકારમાંથી ક્યાં જતો રહ્યો? ભાગાકારમાં। હવે સાંભળો, અંશ શું દર્શાવે છે? અંશ શું દર્શાવે છે? p not 1 minus p1, શુદ્ધમાંથી આંશિક બાદ કરો તો આ બાષ્પ દબાણમાં થતો ઘટાડો છે અંશ છે તે, ક્લિયર? શું છે અંશ છે તે? શું છે? બાષ્પ દબાણમાં થતો ઘટાડો છે, બરાબર છે। તો મિત્રો છેદમાં શું છે? તો બાળકો છેદમાં તો કુલ છે, બરાબર ને, શુદ્ધ દ્રાવક થઈ ગયું ને, શુદ્ધ દ્રાવકનું ટોટલ થઈ ગયું જે મેન હતું તે। તો તમે એવું કહી શકો કે એરુઆ છે તે દ્રાવકના બાષ્પ દબાણમાં થતો ઘટાડો છે, પણ જે છેદમાં છે તેની સાપેક્ષ, બરાબર છે। એટલે આ શું થઈ ગયું? બાષ્પ દબાણમાં ઘટાડો, પણ કોનો? સાપેક્ષ, દ્રાવકની સાપેક્ષે બાષ્પ દબાણમાં થતો ઘટાડો, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ હતું તેની સાથે ઘટાડો કેટલો થયો તે, એટલે એલા થઈ ગયું સાપેક્ષ બાષ્પ દબાણમાં થતો ઘટાડો, ક્લિયર? આટલું। એટલે આ પદ છે તે શું બતાવે છે? બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો બતાડે છે, ક્લિયર? સમજાય છે અહીંયા સુધી બધાયને? ઓકે, એટલે આ ખાસ યાદ રાખજો, આ શું છે? બાષ્પ દબાણમાં થતો, એ લખી નાખું છું, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો છે, બરાબર છે। આ શું છે? વાસ્તવમાં થતો સાપેક્ષ, સાપેક્ષ શું કામ? કારણ કે છેદમાં આપણે કુલ મૂકીએ છીએ, એટલા માટે, છેદમાં આપણે શુદ્ધ દ્રાવકનું મૂકીએ છીએ એટલા માટે, ક્લિયર? જો પી નોટ વન ન હોત ને પી વન હોત તો દ્રાવકની સાપેક્ષે, બરાબર છે, કેટલો સાપેક્ષ, કેટલો ઘટાડો થાય તે આપણે ગણતરી કરત, ક્લિયર? આટલો ઓકે। ચાલો હવે આપણે એક બીજી વસ્તુ સમજીએ, ધારો કે અહીં સુધી તમને બધાને ખ્યાલ આવી ગયો। ચાલો મિત્રો, હવે એક્સ ટુ એટલે શું થાય? યસ, એક્સ ટુ એટલે શું થાય? દ્રાવ્યના મોલન્સ, બરાબર ને, શું થશે? દ્રાવ્યના મોલન્સ, બરાબર છે। તો દ્રાવ્યના મોલન્સ એટલે શું થશે? મોલન્સ એટલે એક્સ ટુ ની કિંમત મૂકો તો શું આવશે? મોલ, દ્રાવ્યના મોલ ના છેદમાં કુલ મોલ, આવું થાય કે ન થાય? એક્સ ટુ બરાબર, યસ ઓર નો? યસ, ચલો તો આ સૂત્રમાં કિંમત એપ્લાય કરો, પી નોટ વન માઇનસ પી વન ના છેદમાં પી નોટ વન ઇઝ ઇક્વલ ટુ એન ટુ અપોન એન ટુ પ્લસ એન, સોરી, એન વન પ્લસ એન ટુ, ક્લિયર? આટલું ઓકે।
चलो वेरी गुड, समझ पड़ी गई बधाई ने अहीं सुधी? सारू, हवे मित्रों ध्यान राखजो, हूँ एवं अहीं कंडीशन लई लो कि मानी लो कि मारी पासे द्रावण छे ते अति मंद द्रावण छे। केवू छे? अति मंद द्रावण छे। एना मतलब एवो थाय के पाणीनो जत्थो वधारे छे, एनएसीएलनो जत्थो केवो छे? ओछो छे, बराबर। हवे चलो विचारो, जो पाणीनो जत्थो वधारे होय तो तेना मोल वधारे होय, क्लियर। आना मोल केवा हशे? ओछा हशे। अति मंद द्रावण माटे घणु बधु पाणी छे आपणी पासे, एक बे लीटर पाणी छे, एमां आपणे मात्र समझी लो के 0.1 मोल એટલું જ આપણે ડિઝોલ્વ કરેલું છે, આનો જથ્થો ઓછો હશે કે નહીં હોય? બરાબર, તો આના મોલ વધારે, આના મોલ કેવા હોય? ઓછા હશે। તો હું શું કરીશ કે પાણીની સાપેક્ષે આના મોલને અવગણી નાખું। કારણ કે અહીંયા શું કરીશ હું, N1 છે, N1 બરાબર છે, એ મોટો છે, કોના કરતા મોટો છે? N2 કરતા, એટલે N2 ને અવગણી નાખે। દ્રાવ્ય ડિઝોલ્વ થયેલો છે, મંદ દ્રાવણ કોને કહેવાય? દ્રાવકનો જથ્થો વધારે હોય, દ્રાવણ જથ્થો કેવો હોય? ઓછો હોય, તેને બરાબર છે, તેને હું અવગણી નાખું તો શું બનશે? P0-1 - P1 ના છેદમાં P0-1, આવું થાય કે ન થાય? બરાબર, ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું બનશે? N2 ના છેદમાં શું લાગશે? N1। ચાલો અહીંયા સુધી સમજાઈ ગયું બધાયને? ઓકે ચાલો, તો હવે આ સાપેક્ષ ઘટાડા બરાબર P0-1 - P1 ના છેદમાં P0-1 ઇઝ ઇક્વલ ટુ અંશમાં શું છે? દ્રાવ્યના મોલ, મોલનું સૂત્ર યાદ કરો, વજન ભાગ્યા અણુભાર। વજનને આપણે સંજ્ઞાને દર્શાવીએ છીએ W, પણ દ્રાવ્ય છે એટલા માટે નંબર એને 2 આપીશ। મોલ વજન ભાગ્યા અણુભાર એટલે M2, અણુભાર એટલે M2। ઓકે ચાલો, હવે છેદમાં શું છે? તો કે દ્રાવકના મોલ, તો દ્રાવકના મોલ એટલે દ્રાવકનું વજન, એટલે દ્રાવકનું વજનને આપણે W1 કહીશું, અને એના છેદમાં શું લાગશે? એના છેદમાં શું લાગશે? દ્રાવ્યના અણુભાર, સોરી દ્રાવકનો અણુભાર, પણ અણુભાર ક્યાં જશે? અંશમાં, એટલે ઉપર શું લાગશે? M1। ખબર પડે છે આટલી બધાયને? ઓકે તો મિત્રો, એક સૂત્ર બની ગયું, અને આ સૂત્ર કેવું છે? મોસ્ટ IMP સૂત્ર છે। કારણ કે આમાંથી આપણે દ્રાવ્યનો અણુભાર શોધવો હોય તો શોધી શકાય છે, ખબર પડે છે। એટલે રાઉલ્ટના નિયમ માટે આપણી પાસે બે સૂત્ર અવેલેબલ હતા, આગળના દાખલામાં 3 સૂત્ર મેં તમને શીખવાડેલા, ખબર છે ને? એમાંથી 2 તો કોના હતા? ડાલ્ટનના હતા, આંશિક દબાણના નિયમનો ઉપયોગ કરીને, અને એક સૂત્ર કયું આવી ગયું? અહીરું આવી ગયું। પણ મિત્રો, આ સૂત્ર ક્યારે વાપરવું? જ્યારે સાપેક્ષ ઘટાડો એવો શબ્દ વાપરેલો હોય અથવા અણુભાર શોધવાનો કીધો હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય છે। આગળના દાખલામાંથી અણુભારનો શોધી શકાતો નથી, આનો ઉપયોગ કરવાનો, પણ ખબર પડી જ જાય આ ક્યારે વાપરવું, પેલું ક્યારે વાપરવું, અણુભાર પહેલામાંથી પણ મળે ન મળે એવું નહીં, પણ મિત્રો ધ્યાનથી સમજો ક્યારે વાપરવું તે। હવે જો અહીંયા તમે એક વસ્તુ ક્લિયર કરી દો, બરાબર છે, સૂત્ર તમારી પાસે 3 છે, કન્ફ્યુઝ નહીં થતા, એકદમ સરળ છે, રકમ વાંચો એટલે એકદમ સરળ છે। જો રકમ વાંચવાની તમને એવું લાગે કે પ્રવાહીમાં વાયુ છે તો હેનરી મૂકી દેવાનું, ક્લિયર। કોનું સૂત્ર મૂકવાનું? હેનરીનું। રકમ વાંચતા તમને જો એવું જણાય છે કે મારી પાસે પ્રવાહી છે તો રાઉલ્ટનો પહેલો નિયમ, પ્રવાહીમાં પ્રવાહી છે તો રાઉલ્ટનો પહેલો નિયમ, અને રકમ વાંચતા જો તમને એવું જણાય છે કે પ્રવાહીમાં ઘન છે તો આ સૂત્ર, એટલે રકમ ખાસ વાત તો રકમમાં શું આપેલું છે એને અકોર્ડિંગ શું મૂકવાના છે? આપણે સૂત્ર મૂકવાના છે, ક્લિયર, ખબર પડી ગઈ આટલી? ઓકે તો આ ખાસ સમજો, આ નિયમ પણ લખવાનો છે, બરાબર છે, મેં કઈ રીતે પ્રેક્ટિકલી રીતે સમજાવેલું છે, આપણે નોટબુકમાં એક વખત લખી નાખીશું, રેફરન્સ બુક હોય તો તેમાંથી અથવા NCERT બુકમાંથી, અને આ સૂત્ર તારવવાનો છે। NCERTમાં આ નિયમ અહીંયા સુધી જ આપેલો છે, પણ આ નિયમ અહીંયા સુધી આપેલો છે, બરાબર, પણ પછી અહીંયાથી ક્યાં શરૂઆત થાય છે? તો NCERTનો એક બે પેજ ફેરવજો, એટલે લખેલું છે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, તો એ ત્યાં તમને મળે છે, પણ આપણે કન્ટિન્યુ જ રાખીશું। ઓકે હજી મિત્રો, એક NCERTની બુકમાં આના માટે છે ને આલેખ પણ આપેલો છે, ગ્રાફ પણ આપેલો છે, તો ગ્રાફ હું અહીંયા ડ્રો કરી દઉં છું, બરાબર છે, ગ્રાફ અહીંયા છે। ચાલો હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ બાજુ રાખું છું બાષ્પ દબાણ, બરાબર છે, શું રાખેલું છે? બાષ્પ દબાણ ઉપરની બાજુ, અને આ બાજુ આપણે રાખીએ છીએ મોલ અંશ। યાદ કરો, આપણે રાઉલ્ટના પહેલા નિયમમાં ભણી જ ગયા હતા, યાદ છે ને? પહેલા નિયમમાં ભણી જ ગયા હતા આપણે, ઓકે, જેમાં બાષ્પશીલમાં, હવે તમને ખબર છે અહીંયા મેં X1 = 0 લઈ લો, અહીંયા X1 = 1 લઈ લો, બરાબર સર, તો X2 લખો, નહીં લખવું X2, કેમ નહીં લખાય? હવે આની વાત થાય છે દ્રાવણની, તો મિત્રો દ્રાવણનું જે બાષ્પ દબાણ છે તે માત્ર ને માત્ર કોના હાથમાં છે? પાણીના હાથમાં, આ તો અબાષ્પશીલ પદાર્થ છે,
એટલે દ્રાવ્ય આવશે જ નહીં, માત્ર ને માત્ર શું આવશે? દ્રાવક જ આવશે. ખબર પડી ગયા? એટલે માત્ર ને માત્ર શું આવશે? દ્રાવક. તમે એમ પણ લખી શકો કે આ મોલ અંશ આ બાજુ છે, પણ કોના છે? ત્યાં લખી શકો તમે દ્રાવકના મોલ અંશ, દ્રાવકના. બરાબર ને? તમે આનો આલેખ દોરો તો આલેખ પણ કેવો મળશે આપણને? સ્ટ્રેટ આલેખ મળશે. અહીંયા સુધી આમ જીરો હતો, જેમ 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 તેનો જથ્થો વધતો જશે એટલે કે મોલ અંશ એક થઈ જશે ત્યારે એનું મેક્સિમમ દ્રાવણ, સોરી મેક્સિમમ બાષ્પ દબાણ મળશે. બરાબર? અહીંયા તમને જે મળશે તે પી નોટ વન મળશે. સર કેમ પી નોટ વન? આ શુદ્ધ થઈ ગયું બાળકો, આ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે. આ ખબર પડે છે? એટલે આલેખ પણ આપેલો છે, બીજી લાઈન નહીં આવે. કેમ નહીં આવે? કારણ કે એનએસીએલ તો કેવો છે? અબાષ્પશીલ છે, એટલે તેનું બાષ્પ દબાણ આવશે નહીં. તો મારી વાત સમજાય છે આટલી બધાને? ઓકે, ચલો. તો અહીંયા આપણે રાઉલ્ટનો બીજો નિયમ પણ આપણે પૂરો કરીએ છીએ. બરાબર? તો હવે આપણે મિત્રો આ સૂત્રને આધારિત દાખલા આપણે જોઈશું. ઓકે.